નમસ્તે બાળ મિત્રો, આજે આપણે કલ્લોળમાં પાઠ 10 માં હવે આગળ અભ્યાસ કરીશું. તો તમે આમાં બહુ જ બધા કામ કરી લીધા હશે, બરાબર ને? તો હવે આપણે એક નવી પ્રવૃત્તિ કરીશું. એક સરસ મજાનું ગીત ગાવાનું છે આપણે, બરાબર? તો તમારે પણ મારી સાથે ગાવાનું રહેશે. ચાલો તો ગાઈએ આપણે ગીત. એક હતી છોટી તેને બે ચોટી, એક હતી છોટી તેને બે ચોટી, છોટી ખાય રોટી તોય ન થાય મોટી, છોટી ખાય રોટી તોય ન થાય મોટી, છોટી મોટી થાય નહીં સાયકલ શીખાય નહીં, છોટી મોટી થાય નહીં સાયકલ શીખાય નહીં, છોટી સૌનું માને પહોંચી દવાખાને, છોટી સૌનું માને પહોંચી દવાખાને, ડૉક્ટર કહે દાળ ખૂબ ખા, છોટી કહે હા સાહેબ હા, ડૉક્ટર કહે દાળ ખૂબ ખા, છોટી કહે હા સાહેબ હા. એક હતી છોટી તેને બે ચોટી, તો બાળ મિત્રો ગીત ગાવાની મજા આવી ને તમને? તો શું હતું એ ગીતમાં? એક હતી છોટી, તેને શું હતી? બે ચોટી. તેને શું ખાતી હતી? તે રોટી. એટલે જલ્દી મોટી થતી ન હતી, અને મોટી ને થતી હતી એટલે એને સાયકલ પણ આવડતી નહી હતી. એટલે હવે એને શું કર્યું? એ ડોક્ટર પાસે જાય છે, બરાબર ને? તો આ ગીત પરથી હું તમને હવે કેટલાક પ્રશ્ન પૂછીશ, તો એના મને તમારે જવાબ આપવાના છે, બરાબર? તો છોટીને સાયકલ ક્યારે આવડશે? બોલો જોઈએ બાળકો, તમે ગીતમાં જોયું જ હશે, ક્યારે આવડશે સાયકલ છોટીને? બોલો જોઈએ, જ્યારે એ મોટી થશે ત્યારે, બરાબર? વેરી ગુડ. તો છોટીને સાયકલ શીખવા માટે શું કરવું પડશે બાળકો? શું કરવું પડશે સાયકલ શીખવા માટે? પહેલા એને મોટી થવું પડશે, બરાબર ને? તો હવે બીજો પ્રશ્ન પૂછીશ, એના જવાબ તમારે તમારી જાતે જ બોલવાના રહેશે, બરાબર? તો છોટીને ડોક્ટરે શું સલાહ આપી બાળકો? બોલો જોઈએ, જવાબ તમારે બોલવાનો છે તમારી જાતે. શું સલાહ આપે છે ડોક્ટર છોટીને? જવાબ તમે બોલ્યા જ હશો, બરાબર ને? ચાલો હવે બીજો પ્રશ્ન, તો ડોક્ટરે છોટીને આવી સલાહ શા માટે આપી હશે બાળકો? એનો જવાબ તમારે તમારી જાતે આપવાનો રહેશે, બરાબર છે? તો બાળ મિત્રો હવે આપણને શું કીધું છે? લખો. તો આપણે લખી લઈએ થોડું. તો શું લખવાનું છે? મજા આવશે એવું લખવાનું છે આમાં. તો બાળકો જુઓ શું શું લખવાનું છે, કે રોજ ખવાય. તો આપણે રોજ રોજ શું શું ખાઈએ છે એ લખવાનું છે આ ખાનામાં. પછી શું કીધું છે, કે ક્યારેક ખવાય, એટલે કે જે આપણે રોજ નહીં પણ કોઈ કોઈ દિવસ ખાતા હોઈએ એવી વસ્તુ લખવાનું છે. અને ત્રીજું છે, ક્યારેય ન ખવાય, એટલે કે જે વસ્તુ આપણે ખાઈ ન શકીએ એવી વસ્તુના નામ અહીંયા લખવાના છે. તો પહેલેથી આપણે સ્ટાર્ટ કરીએ. તો પહેલું છે રોજ ખવાય. તો એમાં આપણને એક એક ઉદાહરણ આપેલું છે. તો શું છે? શાક. તો આપણે શાક રોજ જ ખાતા હોઈએ, બરાબર? પછી છે ક્યારેક ખવાય. તો એમાં શું છે? થેપલા. તો આપણે થેપલા કોઈ કોઈ દિવસ જ ખાઈએ છીએ. અને ક્યારેય ન ખવાય એમાં છે મગફળીના ફોતરાય, ખવાય કોઈ દિવસ ના ખવાય, બરાબર ને? એમાં બીજા આપણને ઉદાહરણ આપેલા છે કે સીતાફળના બીજ. તો સીતાફળના બીજ ના ખવાય. પછી લખોટી, ખવાય કોઈ દિવસ ના ખવાય. તો એવી બીજી કેટલીક વસ્તુના નામ આપણે લખવાના છે. તો ચાલો, રોજ ખવાયમાં આપણે હું લખું છું ભાત. આપણે દાળને ભાત ખાતા જ હોઈએ છીએ, બરાબર? તો અહીંયા એક ખાનામાં હું લખીશ ભાત અને બીજા ખાનામાં લખીશ દાળ. પછી છે ક્યારેક ખવાય. તો ક્યારેક જ આપણે શું ખાઈએ? થેપલા. પછી બીજું શું ખાઈએ આપણે? ક્યારેક ઢોકળા ખાઈએ ને, ઢોકળા કોઈ કોઈ દિવસ. તો અહીંયા લખીશું ઢોકળા. પછી છે બીજું, આપણે એવું કઈ વસ્તુ જે ક્યારેક જ ખાતા હોઈએ, રોજ રોજ ના ખાતા હોઈએ એવી બીજી કઈ વસ્તુ આવશે બાળકો? ઈદડા.
બરાબર, ઈદડા પણ આપણે રોજ ખાતા હોતા નથી. બરાબર, તો મેં અહીંયા આ રીતે બે બે વસ્તુ લખી છે. હવે બાકીના જે ખાના છે ચાર ચાર, એ તમારે તમારી જાતે લખવાના રહેશે. બરાબર, તમે ખાવ છો એના પરથી જ લખવાનું છે. પછી જુઓ, ક્યારેય ન ખવાયમાં તો તમને ત્રણ આપેલા જ છે, અને બીજું એક હું લખું છું ચીકુના બી. ચીકુના બી ખવાય ના ખવાય, તો આમાં મેં એક લખીને બતાવ્યું. તો બાકીના આ એક બે અને ત્રણ, એ તમારે તમારી જાતે લખવાના રહેશે. બરાબર બાળમિત્રો, તો આવડશે ને આ? ચાલો હવે નીચે જોઈએ. તમને તમારા મમ્મી પપ્પા શું શું ખાવાની ના પાડે છે, તો એ તમારે જાતે લખવાનું છે. બરાબર, તમારા મમ્મી પપ્પા તમને જે વસ્તુ ખાવાની ના પાડતા હોય એ વસ્તુના નામ તમારે અહીંયા આ બે લીટી આપી છે એમાં સરસ અક્ષરે લખવાના રહેશે. તો બાળમિત્રો, હવે આપણને શું કીધું છે? ના અડીશ ના અડીશ, પહેલાં હાથ ધોઈ લે. એવું તમને બધા ક્યારે કહે છે? આવું તમને ઘરમાં બધા કહેતા જ હશે. બરાબર, તો આવું તમને ક્યારે ક્યારે કહે છે એ તમારે યાદ રાખીને અહીંયા લખવાનું છે. બે હું તમને લખીને બતાવીશ, બાકીના તમારે જાતે લખવાના રહેશે. બરાબર, તો પહેલું આપણને ક્યારે કહેશે? જ્યારે આપણે શું કરીએ, જમવા બેસીએ ત્યારે. તો અહીંયા હું લખીશ જમવા બેસીએ ત્યારે. પછી બીજું ક્યારેક કંઈ કહે છે આપણને આવું ઘરમાં? જ્યારે આપણે શાળાએથી ઘરે જઈએ ત્યારે. બરાબર, તો અહીંયા લખીશું શાળાએથી ઘરે જઈએ ત્યારે. બરાબર, તો આ બે જગ્યાએ તો આપણને કહે, આ સિવાય પણ તમને હજી ઘરમાં આવું કહેતા જ હશે કે પહેલાં હાથ ધોઈ લે પછી જ બધી વસ્તુઓ અડકવાની. તો એ બે તમારે હવે તમારી આ જાતે આ જગ્યામાં લખવાના રહેશે. આહા, જલેબીની લારી આવી. અરે, પણ આ જલેબી તો ખુલ્લી છે. ખુલ્લી હોય તો જ આપણને દેખાય ને. આપણને દેખાય ને માખી નહીં દેખાય. એમાં વચ્ચે માખી ક્યાંથી આવી? વચ્ચે નહીં, લારી સાથે જો ને, લારી પર કેટલી બધી માખીઓ બળબળે છે. છી છી, તો જલેબી ખવાય જ નહીં. જલેબી તો ખવાય, પણ આવી ખુલ્લી જલેબી ન ખવાય. હા હો, હવે હું લારી, રેકડી કે દુકાનમાં ખુલ્લું રાખેલું કંઈ પણ નહીં ખાઉં. જલ્દી ખા મીની, સ્કૂલે જવામાં મોડું થાય છે. રોટલી અડધી કરી બે જ કોળિયામાં ખાઈ જાઉં. ઓ ભીમની ભત્રીજી, એમ રોટલીના ડૂચા ના મરાય. તો દાળ ભાત ગળી જાઉં? ના ના, એમ ખોરાક ચાવ્યા વગર ગળી ન જવાય. તો શું કરું? વાતો ન કર અને ચાવી ચાવીને ખા. તો બાળમિત્રો, તમે સંવાદ જોઈ લીધો ને, છોટું મોટુંનો અને ટીની અને મીનીનો. તો છોટું અને મોટુંનો જે સંવાદ હતો એના પરથી આપણને શું શીખવા મળ્યું બાળકો? કે આપણે ક્યારેય પણ ખુલ્લો ખોરાક ખાવો જોઈએ નહીં. બરાબર ને? તમારે પણ હવે પછી ક્યારેય પણ ખુલ્લો ખોરાક ખાવાનો નથી, અને આપણા ઘરમાં પણ કોઈ વસ્તુને જે જમવાની હોય એને ખુલ્લી રાખવી જોઈએ નહીં. બરાબર ને? ત્યાર પછી બીજો સંવાદ કયો જોયો હતો આપણે? ટીની મીની વાળો. તો એમાં આપણે શું જોયું? આપણે ખાવાની વસ્તુને કઈ રીતે ખાવાની છે? ખૂબ જ ચાવીને. બરાબર, ગળે ઉતારી દેવાની નથી, અને શાંતિથી ચાવી ચાવીને ખોરાક ખાવાનો છે. બરાબર બાળ મિત્રો, તો આજે તમને મજા આવીને ભણવાની. તો ફરી મળીશું, ત્યાં સુધી બાય બાય.